આરાધના ધરશું કે જ્યાં ભારે વરસાદ બાદ શાળાના બાળકો પરેશાન થઈ ચૂક્યા છે. થરાદની અટારવા પ્રાથમિક શાળાનો વિડીયો સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ગખંડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા તો બીજી તરફ શાળામાં પાણી ભરાયેલા છે. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, થોડા સમય પહેલા આપે બતાવ્યું કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, અહીંયા થરાદમાં વર્ગખંડમાં પાણી ભરાઈ ગયા છે, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે, કેવી સ્થિતિ સર્જાઈ છે થરાદની આ પ્રાથમિક શાળામાં? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો દક્ષિણ બાદ હવે ઉત્તરમાં મેઘો મુસળધાર બન્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે બનાસકાંઠામાં ગઈકાલે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો, થરાદ પંથકમાં 3-4 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો ને તેને જ કારણે અટારવા પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. મહત્વની વાત છે કે અટારવા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના પ્રાંગણ સહિત વર્ગખંડોમાં પાણી ભરાયા છે, તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈકાલે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે, રસ્તાઓ હોય, ખેતરો હોય, પ્રાથમિક શાળાઓ હોય, તમામ જગ્યાએ પાણી ભરાય છે, તેને જ કારણે લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તે છેલ્લા કેટલાય સમયથી ચોમાસું લંબાતા ખેડૂતો છે તે વરસાદની માંગ કરી રહ્યા હતા. કુદરતે વરસાદ આપ્યો પરંતુ કહેર વર્તાવ્યો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખેડૂતોના ખેતરો છે તે પાણી પાણી થયા છે. તો જે પ્રકારે અટારવા પ્રાથમિક શાળાના વિડીયો સામે આવ્યા છે, અટારવા પ્રાથમિક શાળામાં ટીચર્સમાં પાણી ભરાતા અત્યારે વિદ્યાર્થીઓ છે તેમના ભણતર પણ જે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓનું ભણતર છે તે અટવાયું છે કહી શકાય કે પ્રકારે અત્યારે સ્થિતિ કાબુમાં આવતા વિદ્યાર્થીઓ સહિત જે શાળાનો સ્ટાફગણ છે તે શાળામાંથી પાણી જે બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. આભાર તમામ વિગતો માટે ધવલ.